અમરેલી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અમરેલી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવેલું હતું. વિશ્વ હિન્દુ પરિષદના રણછોડ ભરવાડની ધરપકડ મુદ્દે કલેક્ટરને આ આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું. ગુજરાતમાં મંદિરો તોડવાની કાર્યવાહી સામે હિન્દુ પરિષદમાં રોષ ફેલાયેલો છે. રણછોડ ભરવાડ સામેની કાર્યવાહી પાછી ખેંચવા અને મંદિરો તોડવાની નીતિ સામે સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 25,000 મંદિરોને ડિમોલિશન કરી નાખવું, એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર બધાને અહીંયા આપેલા છે. એ સિવાય પણ જો કંઈક ગવર્મેન્ટ તરફું નહીં આના વિશે નહીં કંઈ હાથ પગલાં લઈએ તો ભવિષ્યમાં ધરણાનો કાર્યક્રમ થશે, ગામમાં રેલી નીકળશે, ગામ બંધ રહેશે, અને ઉગ્ર આંદોલન જો ન કરવું હોય સરકારને તો પછી આ નિર્ણયનો પાછો ખેંચી લેવો પડે. પણ જે સરકાર સંતો મહંતોના આશીર્વાદથી સરકાર બની છે એ જ સરકાર અત્યારે એના વિરુદ્ધનો સર્ક્યુલર બહાર પાડી મંદિરનું ડિમોલિશન કરવા જઈ રહી છે, તો એ બહુ દુઃખદ બાબત છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે આ સર્ક્યુલર પાછો ખેંચો, કોઈ પણ સંજોગોમાં એક પણ મંદિરનું ડિમોલિશન ન થાય એ જોવાની જવાબદારી અમારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની છે. અને કાંઈ પણ જો એવું થશે તો અમે ઉગ્ર આંદોલનનો ભાગ લેશું એ ચોક્કસ નક્કી છે. કાલે હિન્દુ નેતાઓની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય મંત્રી શ્રી રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બસુભાઈ લાડવા, ઉત્તર ગુજરાતના સંયુક્ત મહામંત્રી રાજુભાઈ પટેલ. એ ધરપકડનું કારણ માત્ર એટલું આપે છે કે મંદિર બસાવવા માટે જે અભિયાન પૂરા ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું એ દેશના બંધારણીય આ દેશના કાયદાકીય એક હકને કારણે પૂરા ગુજરાતની અંદર આવેદનપત્ર આપતા નહીં કે કોઈ વય મનેસ ફેલવાય એવા કોઈ પણ કાર્યક્રમો નહોતા આપ્યા. પરંતુ જે તંત્ર દ્વારા હિન્દુ નેતાઓની ધરપકડ થઈ રહી છે એના વિરોધમાં આજ શ્રી અમારે અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે.